નમસ્કાર મિત્રો એમએસ ઓબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી ક્યારે આવશે તો મિત્રો આની અંદર જે મહત્ત્વનો જે ઓફિશિયલ પરિપત્ર છે એના વિશે પણ વાત કરીશું સાથે મિત્રો અલગ અલગ માહિતી છે કે કેટલી જગ્યાઓ રહેશે સાથે મિત્રો આની અંદર જે નવેમ્બરની અંદર તમારી દોડ રહેશે તો એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો અને હા મિત્રો જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાય તો જોડાઈ શકો છો અને પોલીસની તૈયારી કરતા હોય તો તમને એ ફ્રીમાં મટીરિયલ નીચે મળી જશે લિંક આપેલી છે તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો મહત્ત્વની જે જાણકારી અનુસાર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું ભરતીનું આયોજન આગામી સો દિવસની અંદર કરવામાં આવશે તો મિત્રો જે ભરતી છે પોલીસ કોન્સ્ટેબલની એની અંદર પોલીસ વિભાગની અંદર જે માગણી કરવામાં આવી છે કે કેટલી ભરતી થવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર સત્યાવીસ હજાર આઠસોને સુડતાળીસ જગ્યાઓ ઉપર પોલીસ વિભાગની અંદર ભરતી થશે તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે આની અંદર જે તમામ વિભાગો અંતર્ગત આપણે જાણીએ કે જે માંગણી કરવામાં આવી છે એ અંતર્ગત કયા કયા વિભાગની અંદર ભરતી થવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્ટેલિજન્સ ઓફિસરને બિનહથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તો મિત્રો આ ભરતીઓ અત્યારે ચાલુ છે તમે જોઈતા હશો કે આના ફોર્મ ભરાવાના ચાલુ છે સાથે મિત્રો મોટર ટ્રાન્સપોર્ટ વાયરલેસ જેવા ટેકનિકલ સર્વગોની ભરતી એ પણ ચાલુ છે તો પોલીસ ઇન્સ્પેક્ટર ટેકનિકલ ઓપરેટર એ પણ હવે ભરતી આવશે તો મિત્રો હવે આની અંદર આપણે વાત કરીએ તે વધી હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળ અને એલઆરડીની ભરતી તો મિત્રો આની અંદર ત્રણ વિભાગોની અંદર જે જગ્યાઓ અંતર્ગત વાત કરીશું તો મિત્રો હોમગાર્ડની ભરતી છે એની અંદર ચુમ્માલીસો જગ્યાઓ રહેલી છે સાથે મિત્રો રક્ષક દળની અંદર ત્રણ હજારની આસપાસ તમારા ગામની અંદર ભરતી થઈ શકે છે અને બાકીની આપણે વાત કરીશું કે હવે એલઆરડીની ભરતીની અંદર કેટલી જગ્યાઓ હશે તો મિત્રો આની અંદર જે ઓફિશિયલ પરિપત્ર છે એ તમે જોઈ શકો છો આ અંતર્ગત ભરતી તમારી સો દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો ન્યૂઝપેપરના આધારે આપણે વાત કરીએ તો ન્યૂઝપેપરના આધારે જે માહિતી જણાવવામાં આવી છે તો મિત્રો એની અંદર નવરાત્રિ લઈને દિવાળી સુધી તમારી ભરતીની પ્રક્રિયા શરૂ થઈ જશે તો મિત્રો એની અંદર જે મિત્રો આની અંદર સૌથી પહેલા તો વાત કરીશું ટૂંક સમયની અંદર એલઆરડી ની ભરતીની જાહેરાત કરવામાં આવશે તો મિત્રો આની અંદર દિવાળી પછી શારીરિક કસોટી એલઆરડી ભરતી બોર્ડ અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલ ટ્વીટ કરીને ટૂંક સમયની અંદર ભરતી જણાવવામાં આવી છે તો મિત્રો જે આઈપીએસ છે હશમુખ પટેલ એમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે દિવાળી પછી આની જે એલઆરડીની છે એક શારીરિક કસોટી થઈ શકે છે જે પણ મિત્રો તૈયારી કરતા હોય એ મિત્રો માટે ખાસ સમાચાર મળી રહ્યા છે કારણ કે સો દિવસની અંદર ભરતી પૂર્ણ કરવાની છે એટલે કે સો દિવસની અંદર તમારા સારા સમાચાર આવી શકે એટલે કે નવરાત્રી પછી તમારા આના ફોર્મ ભરાઈ શકે છે આનો સમયગાળો એક મહિનાનો રહેશે ફોર્મ ભરવાનો અને મિત્રો આની અંદર નવેમ્બર મહિનાની અંદર આની દોડ માટે જે ઓફિશિયલ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આઈપીએસ જે અધિકારી છે જે તમે જોઈ શકો છો અશમુખ પટેલ તો એમણે જણાવ્યું છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રોગ શક્ દળની સારી કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવામાં આવે એવું આયોજન કરવામાં આવશે તો બંને માટે અરજી કરનાર ઉમેદવારો એક જ વાર સારી કસોટી આપવાની થશે તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો હસમંત પટેલનું જે ઓફિશિયલ ટ્વીટ છે એ અંતર્ગત તમે જોઈ શકો છો પાંચ પાંચ ઓક્ટોબરના દિવસે ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું તો ઘણા બધા મિત્રોના સવાલા છે કે ભરતી કેટલી થશે તો મિત્રો આની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે પો ગુજરાત પોલીસ લોકરક્ષક દળની અંદર દસ હજાર નવસો ને અઠ્યાસી જગ્યા ઉપર મોટા પાયે ભરતી થવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર હસમુખ પટેલનું જે ટ્વીટ છે એ પણ તમે જોઈ શકો છો જે અંતર્ગત ઓફિશિયલ છે ટ્વિટર હેન્ડલ પર તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબતે છે કે એક પરિપત્ર આવી ગયો છે આપણા જોડે તો મિત્રો પોલીસની જે પણ તૈયારી કરતા હોય એ મિત્રો માટે છે તો મિત્રો આની અંદર જે વિષય દર્શાવવામાં આવ્યો છે કે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરવાનું આયોજન બાબતે જે મહત્ત્વની છે એની શરૂઆત કરી દેવામાં આવી છે તો આની અંદર જે પોલીસ અધિ અધિક્ષકશ્રી છોટા ઉદેપુર દ્વારા આ એક પરિપત્ર આપવામાં આવ્યો છે તો મિત્રો પરિપત્રની અંદર છે ઉપરોક્ત વિષય અન્વયે જિલ્લાના તમામ ધણા અમલદારશ્રી જણાવવાનું કે અત્રે જ પોલીસ હેડક્વાર્ટર પર ખાતે પોલીસ કોન્સ્ટેબલની ભરતી થવા ઉત્સાહિત ધરાવતા યુવાનોને મદદરૂપ થાય તે માટે આયોજન કરેલ હોય તેવા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય તેવા ધોરણ બાર પાસ અને તેથી વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો યુવતીઓની માહિતી નીચે ફોર્મમાં તમારે મોકલવાની રહેશે એ પણ ત્રણ દિવસની અંદર અને જે પણ છોટેપુરના જે પણ યુવાન મિત્રો છે યુવતીઓ છે અને જે પણ એલઆરડીની ભરતીની તૈયારી કરતા હોય એમના માટે તમારા નજીકના જે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને તમારે મળવાનું રહેશે જે પણ તૈયારી કરતા હોય એમની નોંધણી કરાવવાની રહેશે જેથી તમને સરળ સરળતાએ તમે તૈયારી કરી શકો અને જે પણ ગરીબ પરિવારજનો હોય છે અને જેમને પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તો તમે આ રીતે તમે તમારા નજીકના પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર અંતર્ગત તમે ફોર્મ ભરી અને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો તો મિત્રો આની અંદર તમારું નામ સરનામું મોબાઈલ નંબર અને પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર કયો લાગુ પડશે એની વિગતો તમારે અહીંયા દર્શાવવાની રહેશે તો માહિતી કંટ્રોલ રૂમ ખાતે ઈમેલથી મોકલવાની રહેશે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે આ મેલના આધારે આપણે જાણીએ કે આ પરિપત્ર એ પ્રમાણે રહેશે કે કારણ કે જે પણ પોલીસ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તૈયારી કરતા હોય એના મિત્રોમાં રહી છે સાથે મિત્રો તમે આપણે જાણી શકીએ આની અંદર હવે નવરાત્રિ પછી ટૂંક જ સમયની અંદર આના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે તો મિત્રો શારીરિક કસોટી માટે તમારે તૈયાર રહેવું પડશે નવેમ્બર મહિનાની અંદર તો મિત્રો હવે થોડો જ સમયગાળો છે અને હવે તમારે તૈયારી કરવાની રહેશે સાથે મિત્રો આપણે જાણીશું તમે સરકારી ભરતીની તૈયારી કરતા હો તો અનઅકેડેમી સાથે જોડાઈ શકો છો તો મિત્રો અનઅકેડેમીના માધ્યમથી તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો મિત્રો ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે આની અંદર પ્લસ ફીચર તમે જોઈ શકો છો જે પણ મિત્રો જોઈન કરવા માગતા હોય એમના માટે ઓલ લિમિટેડ કોર્સ છે તમારા મનપસંદ એજ્યુકેટર સાથે ભણી શકો છો તો મિત્રો આનો જે સિલેબસ છે એ તમામ કવર કવર કરવામાં આવશે લાઇવ ટીવી સિરીઝ છે સાથે મિત્રો આનું સ્ટડી મટીરિયલ તમને ગુજરાતીમાં આપવામાં આવશે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે અત્યારે ફી ટેસ્ટ અને સ્કોલરશિપ પણ ચાલી રહી છે જે પણ મિત્રો જોઈન કરવા માંગતા હોય દસ ઓક્ટોબર અંતર્ગત છે તો મિત્રો આની અંદર એકથી ત્રણ રેન્ક ચાર થી તેર અને ચૌથી વીસ રેન્કની અંદર જો તમે આવે તો એક વર્ષનું પ્લસ સબસીડીઝન અને જે પચાસ ટકા સો ટકા એ રીતે પંચોતેર ટકા સ્કોલરશીપ મળશે તો મિત્રો ફ્રી ટેસ્ટમાં પણ તમે જોઈન કરી શકો છો નવ ઓક્ટોબરના દિવસે યોજાવાનો છે જ્યારે પણ તમે જોઈન કરો ત્યારે અમારું કોડ ટિકિટ એ નાખવાનો રહેશે રેફરલ કોડ તરીકે તમે ટિકિટ એ નાખશો તો આ ક્લાસ તમને ફ્રીમાં જોઈ શકશો તો મિત્રો પ્લસ ટેસ્ટ પણ ચાલી રહ્યો છે એની અંદર પણ તમે અમારો કોડ ટિકિટ એ નાખશો તો તમને સરળતાથી તમે જોઈન થઈ શકશો સાથે મિત્રો આની અંદર બેચ કોર્સની વાત કરીએ સૌથી પહેલાં તો રણગર નામનો જે બેચ કોર્સ છે જે પણ મિત્રો ટેટ ટાટની તૈયારી કરે છે એમના માટે છે જ્ઞાન મંથન નામનો છે જીપીએસસી વન ટુ પ્રિલિમની તૈયારી કરે છે એમના માટે રહેલો છે સાથે મિત્રો સંપૂર્ણ નામનો જે બેચ કોચ છે જે પણ મિત્રો ક્લાસ થ્રીની તૈયારી કરે છે એમના માટે ફાઉન્ડેશન કોચ છે સાથે મિત્રો પરિવર્તન નામનો જે બેસકો છે જે પણ મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે પોલીસની એમના માટે રહેલો છે તો મિત્રો આની અંદર ડિસ્કાઉન્ટ પણ તમને મળી જશે તો મિત્રો આની અંદર તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જ્યારે પણ તમે અમારો કોડ ટિકિટ એન્ડ યુઝ કરશો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે અને ઘરે બેઠા તમે ભણી શકો છો તો મિત્રો અત્યારે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે બાર મહિનાની અંદર બે મહિના મફત તો મિત્રો મફત મેળવવા માટે તમારે ટિકિટ એન્ડ કોડ યુઝ કરવાનો છે અને મિત્રો ચોવીસ મહિનાની અંદર ત્રણ મહિનાનું પ્લસ સસ્થમાં તમને બિલકુલ મફત મળવાપાત્ર રહેશે તો મિત્રો ફટાફટ જઈને તમે જોઈન કરો નીચે લિંક આપેલી છે તો જૈન મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત